મ્યુકરમાઇકોસિસને મહામારી તરીકે જાહેર કરનાર ગુજરાત પાંચમું રાજ્ય બન્યું છે, ત્યારે ગુજરાત સરકાર મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરે તે પૂર્વે જ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કરી લેવામાં આવ્યો હતો મ્યુકરમાઇકોસિસ વોર્ડ. ત્યારે આજે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં એક બે નહીં પરંતુ 8 જેટલા મ્યુકરમાઇકોસિસના વોર્ડ કાર્યરત છે, જેમાં 500થી પણ વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ સ્ટેબલ હોય તેવા દર્દીઓને ક્રમશઃ સમરસ હોસ્ટેલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. રાજકોટનું પીડીયુ સિવિલ હોસ્પિટલનું તંત્ર તૈયાર છે, સજગ છે. આપણે અત્યારે 470 જેવી 470થી વધારે દર્દીઓ છે આપણા પાસે, અને આ માટે આપણા અત્યારે 500થી વધારે બેડ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં છે. અને આની સાથે સાથે આપણા ફ્યુચર પ્લાનિંગ પણ રાખેલી છે કે કેસ વધે તો આ સાથે સાથે આપણું સમરસ જે છે, આપણા સમરસ પહેલાંથી કોવિડ સેન્ટર હતું, આમાં આપણા પાસે ઘણી બધી બેડ છે. એટલે આપણું એવું પ્લાનિંગ રાખેલી છે કે જે પોસ્ટ ઓપરેટિવ અને સ્ટેબલ પેશન્ટ હોય, જેનું વધારે આનું જરૂરિયાત નહીં હોય, આનું આપણી શિફ્ટિંગ અહીંયા કરીએ. અને આજ શિફ્ટિંગ ચાલુ થઈ ગયું છે. નહીં, અત્યારે આપણા એક ટીમ છે, એટલે મ્યુકરમાઇકોસિસનું ટ્રીટમેન્ટ એક ડિપાર્ટમેન્ટનું કામ નથી, એટલે બધું ટીમ છે. આમાં ENT ડિપાર્ટમેન્ટ ખાસ કરીને પ્રાઇમ ડિપાર્ટમેન્ટ હોય, આ સાથે સાથે મેડિસિન ડિપાર્ટમેન્ટ આવે, OT થાય એટલે એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ આવે, પછી ન્યુરોસર્જનનું, ડેન્ટલનું હોય ડેન્ટલ સર્જન હોય, આ બધી બધી ડિપાર્ટમેન્ટ મળીને, પછી પ્લાસ્ટિક સર્જન હોય, આમાં રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવાનું હોય, એટલે બધી ડિપાર્ટમેન્ટ મળીને એક કમ્બાઇન્ડ ટીમ બનાવીને આપણું કામ કરીએ છીએ. અત્યારે તમે જો તો 200થી વધારે ડૉક્ટર્સ આપણા પાસે છે, આમાં ખાસ કરીને મ્યુકરમાઇકોસિસ માટે. અને પછી આપણા 200થી વધારે નર્સિંગ સ્ટાફ છે, 300થી આજુબાજુ વધુ એટેન્ડન્ટ અને આ બધું છે, એટલે આપણા પાસે કંઈ આનું વધુ સારી રીતે ચાલે છે. આપણે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુકરમાઇકોસિસના દર્દીઓને ENT, એનેથેસિયા, મેડિસિન, ડેન્ટલ, ન્યુરોલોજિસ્ટ સહિતના ડોક્ટરની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે, જે માટે 600થી વધુનો સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો છે. હાલના તબક્કે સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે 510 દર્દીઓ દાખલ છે. 7થી 8 ડિપાર્ટમેન્ટ, 7થી 8 વોર્ડ અમે ચલાવી રહ્યા છીએ. રોજની આપણે 15થી 20 સર્જરીનું ટાર્ગેટ રાખતા હોઈએ છીએ, પણ 17થી 18 થઈ શકે છે. ઘણું બધું હજુ પેન્ડિંગ કેસીસ પણ છે, એટલે આ રીતની પરિસ્થિતિ છે હાલના તબક્કે. હા, ચોક્કસ, હાલના તબક્કે અમે જેટલા પણ સર્જરી કર્યા છે અથવા તો જેટલા અમારી પાસે સારવારમાં અત્યારે અંદર દાખલ છે, એ બધા જ દર્દીની સ્ટેબલ કન્ડિશન છે. ઇનફેક્ટ હું ખુશી સાથે અને ગર્વથી કહી શકું એમ છું કે આપણે જે ઓપરેશન કરેલા દર્દી છે, કે જેનો આપણે 15મો 17મો કે કોકનો 20 દિવસ પણ કમ્પ્લીટ થઈ ગયા છે, એમાંથી લગભગ 90% પેશન્ટ્સ આપણે સારી રીતે આઉટકમ આપી શક્યા છે. લોકોને સંદેશો એટલો જ આપવાનો છે કે આ પરિસ્થિતિથી બિલકુલ ગભરાવાની ખાસ જરૂર નથી. આ પરિસ્થિતિ સંપૂર્ણપણે આપણે નિવારી શકીએ એમ છે. કોરોનાના પ્રોટોકોલનું હંમેશા આપણે પાલન કરવું જોઈએ. ખાસ કરીને જે અમારું રિસર્ચ છે એમાં જોવામાં આવ્યું છે કે જે મ્યુકરમાઇકોસિસ છે એ ઓલમોસ્ટ 95% કેસીસમાં પોસ્ટ કોવિડ પરિસ્થિતિમાં જોવા મળ્યું છે, એટલે કે કોરોનાની સારવાર દરમિયાન અથવા તો કોવિડમાંથી તરત સાજા થઈને નીકળેલા હોય એના ઘણા બધા કારણો હોઈ શકે જે આપણે અંડર રિસર્ચ છે. પણ પરિસ્થિતિમાં ખાસ આપ સૌને પોઝિટિવ મેસેજ એટલો જ આપવાનો કે આપણે જે કોરોના ના થાય એના માટેના જે પ્રોટોકોલ્સ સરકારે ગાઈડલાઈન બનાવી છે એનું જો આપણે પાલન કરીએ તો સંપૂર્ણપણે આમાંથી પણ આપણે બહાર આવી શકીએ એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. બીજી તરફ દર્દીઓના પરિવારજનો પણ કહી રહ્યા છે કે જો તેમના દર્દીને તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હોત તો અત્યાર સુધીમાં 10થી 12 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હોત, તો સાથે જ રોજના તેમના દર્દીને 6 જેટલા ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે, જે તમામ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલ દ્વારા મફતમાં આપવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ ખાનગી હોસ્પિટલમાં દર્દીને આપવામાં આવનારા ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે. મારું નામ સમર્થ મહેતા છે. મારા ફાધર લગભગ 15 દિવસથી દાખલ છે, અને એકદમ અમે પ્રાઇમરી સ્ટેજમાં જ મ્યુકરમાઇક્રોસિસની ખબર પડી ગઈ એટલે બહુ સક્સેસફુલી અહીંયા ઓપરેશન થઈ ગયું. અને ખાસ તો જે ઓપરેશનનો ભાગ છે એ 20% ભાગ ભજવે છે, અને બાકીનો જે ભાગ છે 80%
એ આખું ઇન્જેક્શનનું જ રોલ હોય છે એમાં. અને રોજના આપણે 6 ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે, અને જો કદાચ પ્રાઇવેટમાં કરાવવા ગયા હોત તો 10-12 લાખ કે એનાથી પણ વધારે ખર્ચો થઈ શકત. પરંતુ અહીંયા અમને એક વરદાન રૂપે જ અમને ટ્રીટમેન્ટ થઈ, અને ખૂબ સારી રીતે ટ્રીટમેન્ટ થઈ, અને સ્ટાફને બધું એકદમ ટ્રીટમેન્ટ સારી મળી રહી છે. અને રોજના 6 ઇન્જેક્શન લેવાના થાય તો એ એકદમ અહીંયાથી વ્યવસ્થિત રીતે સારી રીતે મળી જાય, અને ક્યાંય ભાગદોડ કરવાની જરૂર નથી પડતી. એની બદલે મેં પ્રાઇવેટમાં હોત તો અત્યારે ઇન્જેક્શનની કમી રહી હોત, અને ક્યાંય મળી શકે એમ જ નથી. અત્યારે ખૂબ જ અછત છે પ્રાઇવેટમાં અને બધી જગ્યાએ. એની બદલે સિવિલમાં અત્યારે પૂરતો સ્ટોક આવી ગયો છે, એટલે કોઈ હવે ચિંતા નથી રહી. આમ રાજકોટની સિવિલ હોસ્પિટલ મ્યુકર માઇકોસિસના દર્દીઓ માટે ખરેખર દેવદૂત બની હોવાનું સામે આવ્યું છે.